આભાર શ્રી રેખાબેન, ખૂબ જ સરસ મજાની ભાવવાહી પ્રાર્થના. હોદ્દેદારો તેમજ જોઈન્ટ ગ્રુપ ઓફ પૂર્વના તમામ હોદ્દેદારો, ખાસ કરીને સતીશભાઈ ભટ્ટ અમારે અંગત રીતે ઘણી બધી અમારી શાળાને મદદ કરે છે એવા સતીશભાઈ, ત્યાર પછી અત્રે ઉપસ્થિત અમારા તમામ વાલીગણ, બાળકો અને મારા સહપાઠી મિત્રો, તો આજે સ્વતંત્રતાના દિવસે અમારે આંગણે આપ સૌ પોતાનો કિંમતી સમય you.
Thank you.
સુપ્રભાતમ કુમાર બાલ મંદિર કે કહેવાય કે બહુ જૂની સંસ્થા અને આ સંસ્થામાં જે આપણે 77મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ ત્યારે અમારું જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર પૂર્વ જે 50 વર્ષ જૂનું ગ્રુપ છે એ કુમાર બાલ મંદિરના જે પ્રિન્સિપાલ શ્રી બેન શ્રી રેખાબેન કે અમને આ માટે તક આપી કે પહેલાં એટલે એ માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે અમારા ગ્રુપના જે ઉપસ્થિત અશોકભાઈ દવે, ધનરાજ કોરેચા, ભરતભાઈ ભટ્ટ, શૈલેન્દ્રસિંહ જાડેજા, કીર્તિભાઈ કેવલિયા, જયંતિભાઈ દિવાણી, ગોપાલભાઈ ઉદયસિંહ, નમસ્તે. આજે રોજ આપણે બધા એકઠા થયા છીએ અને આપણે બધા જાણ્યા છીએ કે આજનો દિવસ ભારત દેશ અને ભારતના દેશવાસીઓ માટે ખૂબ જ કિંમતી અને મહત્ત્વપૂર્ણ દિવસ છે. શા માટે? કારણ કે આપણે આજના દિવસે 300 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયા હતા અને એ પણ બહારના લોકો, અંગ્રેજો, મુગલો અને એ લોકોના ખૂબ જ ત્રાસમાંથી જે દેશવાસીઓએ અને જે દેશપ્રેમીઓએ, જે શહીદોએ આપણા દેશને આઝાદ કર્યો અને એ દેશને આઝાદ કરવા પાછળ આજે આપણે આટલી સારી રીતે, સુરક્ષિત રીતે અહીંયા એકઠા થયા છીએ ત્યારે હું કુમાર મંદિરના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ અને બધા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યાર પછી જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર પૂર્વ એમના લોકો મારી સાથે છે અને ખાસ કરીને સતીશભાઈ, મને નામ પરિચિત નથી, સોરી, સતીશભાઈ અને એમની આખી ટીમનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કારણ કે એ લોકોએ પણ આજે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને અહીંયા હાજરી આપી છે. તેમજ મારા ગ્રેસ સેવા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ બોર્ડ મેમ્બર અને ખાસ કરી અને કુમાર મંદિરના વિદ્યાર્થીઓ, મને તમે આજે ખૂબ મારા દિવસે યાદ કરાવી દીધા. ત્યારે હું 15 ઓગસ્ટ આવી રીતે પીટીમાં લાઈનમાં ઊભી રહેતી હતી અને પીટી કરતી હતી, એ દિવસો અમને બધાને યાદ કરાવ્યા, એના માટે તમને ખૂબ ખૂબ આભાર. અને બધા વાલીઓ કે જે તમે તમારા બાળકોને લઈ અને અહીંયા આવ્યા છો અને ખાસ કરીને અત્યારે શાંતિથી બેઠા છો અને તમારા બાળકોને ખાસ કરીને એજ્યુકેશન માટે પ્રોત્સાહિત કરો એ માટે હું તમને ખૂબ અપીલ કરું છું. 15 ઓગસ્ટ આપણે આઝાદ થયા એ કઈ સાલ હતી એ તમને કોઈને ખ્યાલ છે? 1947. સરસ. 1947થી લઈ અને આજ દિવસ, આજે 2023, આટલા સમયમાં શું તમે માનો છો કે ખરા અર્થમાં આપણે આઝાદ થયા હતા? આપણે ગુલામી, અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદ થઈ ગયા હતા, પણ ખરા અર્થમાં જે 1947માં જે સમયે કપરી પરિસ્થિતિ હતી અને 2014 લઈ સુધી જે કપરી પરિસ્થિતિઓ ગામડાના લોકોએ અને આપણા ભારત દેશમાં ઘણા બધા ગરીબોએ જે પરિસ્થિતિનો અનુભવ કર્યો છે એ પરિસ્થિતિ કદાચ તમને લોકોને ખ્યાલ નથી. પણ હું રેખાબેનને વિનંતી કરીશ કે એક વિડીયો ક્લિપ છે જે હું મોકલાવીશ, એ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભારત દેશ આઝાદ થયો એના આગલા દિવસે 14 તારીખે શું આપણા દેશની હાલત હતી અને એ લોકો જવાબદાર કોણ હતા એ પણ આપણે જાણીએ તો તમને લોકોને, આવનારી પેઢીને ખબર પડે કે દેશ આઝાદ થયો ત્યારે કેટલા લોકોએ દેશ માટે પોતાની બલિદાન આપ્યું છે. અને એ ખૂબ જ જરૂરી છે અત્યારની પેઢી અને આવનાર પેઢી માટે કે દેશ આઝાદ થવા માટે કેટલા કેટલા શહીદો થયા હતા અને એ શહીદોએ આપણને કેટલી સુરક્ષા આપી છે. અને આજ પણ આજે આપણે જોઈએ છીએ કે દેશની સરહદ ઉપર જ્યારે પાકિસ્તાન આપણા ઉપર ચઢાઈ કરે છે ત્યારે આપણા દેશના વીરો પોતાનું બલિદાન, પોતાના પરિવારનું પણ વિચાર કર્યા વગર પોતે બલિદાન આપવા તૈયાર હોય છે અને સજ્જ હોય છે. તો આપણે હમણાં જ આપણા જામનગરની જિલ્લામાં આપણા
ભારતના એક શહીદ થયા છે જે વીર પોતે પોતાની સરહદ પર ડ્યુટી બજાવતા હતા અને ત્યારે પોતાની ફરજ બજાવતા બજાવતા શહીદ થયા છે. તો હું ખાસ વિનંતી કરીશ કે આજે આપણે એમના માટે 2 મિનિટનું મૌન પાડીશું અને ત્યાર પછી આગળ કાર્યક્રમ વધારીશું. બધા ઉભા થઈ જશો, આપણે ખાલી 2 મિનિટ જ એ વીર માટે જવાન માટે આપણે ફાળવવાની છે.
કરું છું અને આઝાદીના પર્વ નિમિત્તે મને કુદરતે આ મોકો આપ્યો કે હું મારી શાળામાં આવીને આ તમને તમારી લોકો સાથે આ પ્રોગ્રામ એન્જોય કરી શકું. તો એ બદલ ઈશ્વરનો અને એ બદલ રેખાબેનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. બધાને આઝાદીના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય. આમ તો આ સંસ્થા સાથે હું છેલ્લા 40 વર્ષ થી સંકળાયેલો છું, પણ એક મને સરસ વાત કરવાની ઈચ્છા થઈ. આ સંસ્થા સાથે 40 વર્ષ થી તો સંકળાયેલો છું, પણ આ સંસ્થાનો જે આધાર સ્તંભ કહી શકાય, આધાર સ્તંભ દાખલા તરીકે સ્કૂલનો ટાઈમ જ થાય એટલે સ્કૂલ ખોલવી, સફાઈ કરવી, અન્ય બધી કામગીરી કરવી, એ બધી કામગીરી, બેંકમાં જવું, અમારી ઓફિસે બિલ રજૂ કરવા, સમયસર બધાના પગાર થઈ ગયા છે કે નહીં એની ચિંતા કરવી, કોઈનો ચેક બાકી નથી રહી ગયો, કોઈની કોઈ ઘડિયાળ બાકી નહીં રહે, આવી બધી વિશિષ્ટ પ્રકારની કર્મચારી જો કામ કરતા હોય તો એ છે વર્ગ 4 કર્મચારી શ્રી અરવિંદભાઈ. એક વિશેષ વાત એ કહેવા માંગુ છું કે આ સંસ્થા સાથે હું 40 વર્ષથી સંકળાયેલો છું, પણ અમારી બધી એનજીઓ સંસ્થા આ વૃક્ષ વાવીને તો જતા રહીએ છે, પણ એનો સાચો ઉછેર જો કરતા હોય તો એકમાત્ર અરવિંદભાઈ છે. એને તાળીઓથી બતાવજો પ્લીઝ અરવિંદભાઈ. આ બધી સંસ્થામાં આ બધી ચારે બાજુ તમે જે લીલોતરી જુઓ છો, જે ઉલગી છે, એ બધી એનો ઉછેર અરવિંદભાઈ જાતે મિત્રાય નમઃ.
સર્વાંગાસન જે અશુદ્ધ લોહીને શુદ્ધ કરે છે અને થાઇરોઇડ ગ્રંથિને પણ આ આસન કરવાથી ખૂબ ફાયદો થાય છે. ત્યારબાદ આપણે લઈશું ખૂબ જ સરસ વિદ્યાર્થીઓ હલાસન. હલાસન જે ભૂખ વધારે છે અને કબજિયાત દૂર કરે છે. ખૂબ જ સરસ. હવે આપણે ઊંધા સોઈને પેટ ઉપર સોઈને કરવાના જે આસનો છે તે જોઈશું. એમાં સૌ પ્રથમ છે ધનુરાસન. ધનુરાસન જેનાથી આળસ દૂર થાય છે અને પાચન શક્તિ વધે છે. ત્યારબાદ આપણે બીજું લઈશું ભુજંગાસન. ભુજંગ એટલે સર્પ જેવી મુદ્રા. આ ભુજંગાસન જે આપણી શ્વસન ક્ષમતા વધારે છે અને શરીર સુડોળ બનાવે છે. ત્યારબાદ લઈશું આપણે સલભાસન. સલભ એટલે તીળ, તીળ જેવો આકાર. સલભાસન જે શ્વસન જે આપણા પેટના અને પગના સ્નાયુઓને મજબૂત કરે છે. ખૂબ જ સરસ. આમ આપણે લાગે ને જોઈએ તો એમ લાગે સહેલું છે, પણ કરવા બેસીએ ત્યારે ખબર પડે કેટલા અઘરા છે આ બધા આસનો કરવા. ખૂબ જ સરસ વિદ્યાર્થીઓને યોગ્ય વ્યાયામ મળે છે આ આસન કરવાથી. હવે બીજું લઈશું ગરુડાસન. ગરુડાસન જે હાઈટમાં વિદ્યાર્થીઓ નીચે હોય ને એની ઊંચાઈ વધારવામાં મદદરૂપ થાય છે અને પિંડીનો જે દુખાવો હોય એ પણ મટાડે છે. ત્રીજું આસન જોઈશું ત્રિકોણાસન. ત્રિકોણાસન ત્રિકોણ જેવો આકાર બને જે આંખોનું તેજ વધારે છે અને આપણે જે પીઠ પાછળ કરોડરજ્જુ છે એને લચીલો બનાવે છે. ખૂબ જ સરસ. આપણા
सरस।
हमारी धर्म शक्ति चैनल पर आपको हर सप्ताह और 10 दिनों में अलग अलग मंदिर के दिव्य दर्शन, शोभा यात्रा, आरती, संत और महंतों के धर्म संदेश, गौ माता से जुड़े हुए वीडियो और सेवा कार्य से जुड़े हुए वीडियो देखने को जरूर मिलेंगे। तो हमारे इस चैनल के हर वीडियो को अवश्य देखें, क्योंकि हमारी चैनल का मूल मंत्र ही है धर्म, सेवा और संस्कृति। अगर आपको हमारे ये वीडियोस अच्छे लगते हो तो इसे ज़रूर से लाइक कीजिएगा, शेयर कीजिएगा और हाँ, सब्सक्राइब अवश्य कीजिएगा। धन्यवाद।